નમસ્કાર ગુજરાત. તાજા અને ખૂબ જ મહત્વના મોટા સમાચાર. દેશના પીએમ નરેન્દ્ર મોદી આવ્યા ગુસ્સામાં. ભાજપની વધી મુશ્કેલી. ગુજરાતમાં રૂપાલા વિવાદ અને ભારે હોબાળો. તેમજ ગુજરાતમાં મોદી સરકારે બોલાવી રાતોરાત બેઠક. જેવા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. ભારત દેશના પીએમ મોદીને લઈને આવ્યા મહત્વના સમાચાર. 13મી મેના રોજ તેલંગણા અને આંધ્રપ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે આજે પીએમ મોદી તેલંગણા અને આંધ્રપ્રદેશની મુલાકાતે છે. તેઓ બંને રાજ્યમાં 3 જનસભા અને 1 રોડ શો કરશે. પીએમ કરીમનગર, વારંગલ, મરમપેટ અને વિજયવાડામાં જાહેરસભા કરશે. સાથે પીએમ તેલંગણાના શ્રી રાજરાજેશ્વર સ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. ગુજરાતમાં રૂપાલા વિવાદને લઈને આવ્યા મહત્વના સમાચાર. લોકસભાની ચૂંટણીના મતદાન બાદ આજે સવારે પુરુષોત્તમ રૂપાલા ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે. પ્રેસ કોન્ફરન્સમાં રૂપાલાએ કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. હું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને ફરીથી માફ કરવા વિનંતી કરું છું. હું મારી 40 વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો છું. હું પણ માણસ છું. માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. મારી ભૂલને કારણે પક્ષને સહન કરવું પડે તે મને પીડાદાયક છે. હવે ક્ષત્રિય સમાજનો રૂપાલાને વળતો જવાબ. આજે સવારે રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. હવે ક્ષત્રિય સમાજ તરફથી તેને વળતો જવાબ આપવામાં આવ્યો છે. ક્ષત્રિય સમાજના દેવેન્દ્રસિંહ જાડેજા અને ભાર્ગવીબા ગોહિલે કહ્યું કે તેમને આગળ કોઈ પદ મેળવવું હશે એટલે ફરી માફી માંગી છે. આજના નિવેદન પરથી સ્પષ્ટ છે કે અત્યાર સુધી તેણે માફી માંગી માત્ર રાજકીય જ હતી. તેમણે અને તેમના અંગત સભ્યોએ ક્ષત્રિય સમાજને ઉશ્કેરવાના અનેક પ્રયત્નો કર્યા છે. મિત્રો, તમને જણાવી દે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગણા અને આંધ્રપ્રદેશના પ્રવાસે છે. અહીં કરીમનગર અને વારંગલમાં જાહેરસભાઓ કરશે. આ પહેલાં કરીમનગરમાં પીએમ મોદીએ શ્રી રાજા રાજેશ્વર સ્વામી મંદિરની પૂજા અર્ચના કરી હતી. તેલંગણા બાદ પીએમ મોદી આંધ્રપ્રદેશ જશે, જ્યાં તેઓ રાજમપેટ અને વિજયવાડામાં ચૂંટણી પ્રચારની રેલીઓ કરશે. ત્યારબાદ શ્યામ પિત્રોડાનું વધુ નિવેદનથી હોબાળો. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના નેતા શ્યામ પિત્રોડાનું વારસાગત સંપત્તિના ટેક્સ બાદ વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. શ્યામ પિત્રોડાએ કહ્યું કે ભારત એક વિવિધતાવાળો દેશ છે. પૂર્વ ભારતમાં રહેતા લોકો ચીન જેવા છે, પશ્ચિમમાં રહેતા લોકો અરબ જેવા અને દક્ષિણ ભારતના લોકો આફ્રિકન જેવા દેખાય છે. આમ છતાં બધા લોકો એકબીજા સાથે હળીમળીને રહે છે. તેમના આ નિવેદન બાદ નવો વિવાદ શરૂ થયો છે. હવે મોદી સરકારની ગુજરાતમાં રાતોરાત બોલાવી બેઠક. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ધાર્યા કરતાં ઘણું ઓછું મતદાન થયું છે, જેને કારણે ભાજપને ફાળ પડી છે. ઓછું મતદાન ભાજપની ક્લીન સ્વીટની આશા પર પાણી ફેરવી શકે છે. કદાચ આ જ કારણ ગઈકાલે સાંજે ઓછા મતદાનના આંકડા જોયા બાદ અમિત શાહે દિલ્હી જવાનું ટાળ્યું હતું. તેમણે રાતોરાત ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકો યોજીને પ્રદેશના નેતાઓ સાથે પરિણામ અંગેની ચર્ચા કરી હતી. દેશના વડાપ્રધાન થયા ગુસ્સે. પીએમ મોદીએ શ્યામ મિત્રોડાના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે રાજકુમારના કાકા વિદેશમાં રહે છે. તેઓ ચામડીના આધારે દેશ નક્કી કરે છે. વિદેશમાં બેસીને મારા દેશને ગાળો આપે છે. આજે હું ખૂબ જ ગુસ્સે છું. હું આ સહન નહીં કરું. કોંગ્રેસના લોકો ચામડીના આધારે ભેદભાવ કરે છે. રાજકુમારના કાકાએ રહસ્ય જાહેર કર્યું અને રાજકુમારે આનો જવાબ આપવો પડશે.